પોરબંદર તાલુકાના સિમર ગામે નેટ કનેક્ટિવિટીના ધાંધ્યા. પોરબંદર તાલુકાના સિમર ગામે બીએસએનએલ નો ટાવર ઘણા સમયથી છે, પરંતુ આ ટાવર શોભાના ગાંઠિયા સમાન છે. તે ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી અને ગ્રામજનોએ અવારનવાર રજૂઆત કરતા બીએસએનએલ તરફથી એવો જવાબ મળે છે કે હવેમાં કંઈ થઈ શકશે નહીં. તો બીજું કોઈ કંપનીનો ટાવર ન હોવાથી પ્રાથમિક સ્કૂલ, માધ્યમિક સ્કૂલ, ગ્રામ પંચાયત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરેમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આજુબાજુના રાણા, રોજીવાડા, સણખલા વગેરે ગામોમાં અન્ય કંપનીના ટાવર હોવાથી સિમર ગામના ઓફિસ વર્ક ધરાવતા સેન્ટરોમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેમ કે સ્કૂલોમાં નેટ ના મળતું હોવાથી શિક્ષણ ખાતા તરફથી કોઈ મેસેજ આવે અથવા સ્કૂલ તરફથી કોઈ મેસેજ મોકલવાનો હોય તો મોટી મુશ્કેલી સર્જાય છે. જ્યારે અન્ય ઓફિસોમાં પણ આ જ પરિસ્થિતિ છે. અત્યારના ડિજિટલ યુગમાં નેટ ખૂબ જ જરૂરી છે અને મોબાઈલથી મેસેજ મોકલવો હોય તો પણ અગાસી ઉપર ચડે ત્યારે અથવા તો આસપાસના ગામના ટાવરથી મોબાઈલ કાર્યરત થાય છે, તો આ બાબત યોગ્ય કરવામાં આવે તેવી માંગ છે. રિપોર્ટર રમણલાલ સીડા સાથે ભોલાભાઈ ખૂટી, પોરબંદર. હું સીમા પ્રાથમિક શાળા આચાર્ય સ્વરૂપથી અધ્યક્ષ ભાઈ. અહીંયા અમારે સીમર ગામમાં સીમર પ્રાથમિક શાળા તેમજ ગ્રામ પંચાયત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આ બધી સાયન્સ વાળી સંસ્થાઓ આવેલી છે. તેમાં વારંવાર અમારે ઇન્ટરનેટની જરૂર પડતી હોય છે, પરંતુ સીમર ગામમાં ઘણા સમયથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી ખૂબ ઓછી સ્પીડમાં આવે છે, તો જેના લીધે અહીંયા જે ઉપરની કક્ષાએથી માહિતી માંગવામાં આવી તેને અમે સમયસર પહોંચાડી શકીએ. તેમજ એકદમ કનેક્ટિવિટી ઓછી હોવાના લીધે ક્યારેક ચાલુમાં તો વાત પણ કપાઈ જાય છે. તો અમારે આ બધા ગામના વડી તેમજ સરપંચ સાહેબ તેમજ અમે બધા શિક્ષકો બધા વતી એટલી ભલામણ છે કે અહીંયા ઇન્ટરનેટ કનેક્ટિવિટી વધે, થોડીક સ્પીડ વધારે આવે, તો જેથી કરીને માહિતી ઉપલી કક્ષાએ પહોંચાડી હોય તો સમયસર અમે પહોંચાડી શકીએ. બરાબર, આ બાબતની અમને બધા ઉપરની કક્ષાએ સાહેબશ્રીને ભલામણ છે.